સુરતના પીપળોગો વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગ પરથી લોખંડનો ટેકો 25 વર્ષીય યુવક પર પડતા મોત નીપજ્યું હતું. માથામાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા બાદ યુવકને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ સાથે કામદારોને નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોતા પ્રદેશના 25 વર્ષીય વિનોદ સંતારામ વર્મા ઇન્ડોલી વિસ્તારમાં આવેલી સનસિટી રો હાઉસમાં રહેતા હતા. પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે. વિનોદ 9 વર્ષથી બિલ્ડિંગમાં પીઓપીનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. વિનોદ હાલ પીપલોદ વિસ્તારમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં પેલેડિયમ ટાવરમાં પીઓપી કરવાનું કામ કરતો હતો. દરમિયાન 2 દિવસ પહેલા કામકાજ દરમિયાન ચાલતા જતો હતો ત્યારે ઉપરથી બાંધકામના લોખંડનો ટેકો પડ્યો હતો, જ્યાં વિનોદના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. વિનોદને ગંભીર ઇજા થતા સાથે કામદારો નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યારે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એથી વિનોદના પરિવારને જાણ કરતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસી સાથે કામદારોને નિવેદનને લઈ મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થ ખસેડાયો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.